सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 4 एमां छेल्ले એવું લખે છે કે જે વાત મેં તમને કરી છે કે સાચા સંતને સેવતા તમામ ધામોના ને તમામ બ્રહ્માંડોના બધા જ સંતો મુક્તો બધાએ સેવાયા છે, સ્વયં ભગવાન પણ સેવાઈ ગયા છે, એ વાત જરાય જૂઠી નથી। એમ કરીને સ્વામીએ જે પાંડવોએ કરેલો રાજસૂય યજ્ઞ એની અંદર ઋષિને જમાડવાથી જે શંખ બોલ્યો એ કથા, તેમજ દુર્વાસાને થાળ જમાડવા ગયેલી ગોપીઓને થયેલું આશ્ચર્ય, યમુનાએ જ્યારે માગ દીધો એ દ્રષ્ટાંતો દ્વારા સ્વામીએ જે પોતે વાત કરી છે એને આપણા હૃદયની અંદર પાક્કી રીતે દ્રઢ થાય એટલે સ્વામીએ એ પદ લખીને કહ્યું। આ બધાય ભક્તના ભેદ છે, ભક્ત છે એની સ્થિતિ અલગ અલગ છે, જેના કારણે આવી ઘટના ઘટતી હોય છે, માટે ઉત્તમનો સંગ કરવા બાબત ઉપર સ્વામીનું વજન છે। હવે સ્વામી કહે છે એવા વિના જે જગતના છે એનું પણ હું થોડું લખું છું। હવે અહીં જે જગતના અભક્ત અસંત લોકો છે એની રીત જે લખશે, જેને એક ગ્રંથમાં ગ્રંથસ્થ કરવામાં આવી, જે કદાચ આપણા માટે કોઈ ફાયદાકારક નહીં પણ હોય, કારણ કે આપણને સાચું મળી ગયું છે તો આપણે કદાચ ગોતવા ન પણ જવાનું હોય, આવું જોવું એ પણ એક દુઃખનું કારણ છે, છતાં પણ જીવનમાં હંમેશા તકેદારી રહે, સાચું જે મળ્યું છે એની કિંમત સમજાયેલી રહે, એ આપણા હાથમાંથી છૂટી ન જાય, અને આપણા અંતરમાં પડેલા ખોટા ભાવો એને કાઢવા માટેની આપણને તકેદારી આવે, એ બંને અભિપ્રાયથી સ્વામી આ પદ આપણા કલ્યાણને અર્થે લખેલું છે। પદ 5, જેના અંતરમાં કામ ક્રોધ લોભની લાય બળે, એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળે સુવડે, માન મમતા મત્સર મોહ ઈર્ષાયતી ઘણી, એવો અધર્મ સર્ગ સમોહ ધારી રહ્યા જે ધણી, તેને સેવતા સુફળ થાય, પૂજીને સુપામીએ,
જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ એના દર્શન તે દુઃખ દેન, ન થાય તો ન કીજીએ સુની નિષ્કુળાનંદના વેન, સહુ માની લીજીએ. સદગુરુ નિષ્કુળાન સ્વામી, સાચો જે મુમુક્ષુ છે એને સાચો રસ્તો મળે અને પોતાના સાચા લક્ષ સુધી પહોંચે, આવા આશયથી મુમુક્ષુને પરમ અમૃત સમાન પરમ એકાંતિક મુક્તોની ઓળખાણ વિષયક વાતો પણ કરે છે. અને સાચો મુમુક્ષુ ક્યારેય પણ કલ્યાણના માર્ગમાં ભૂલો ન પડી જાય, એની શ્રદ્ધાને ક્યારેય ઠેસ ન પહોંચે, એની શ્રદ્ધા ક્યારેય અંધશ્રદ્ધામાં ન પરિણમી જાય, ક્યારેય પણ એ મુમુક્ષુ છે એને પ્રેમથી જે ભક્તિ કરી છે, પ્રેમથી જે સેવા કરી છે, એ વ્યર્થ ન જાય એવી તકેદારીથી સ્વામીએ આ પદ લખ્યું છે. મનુષ્ય જન્મથી દુર્લભ છે અને મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાનના સત્પુરુષ મળવા અતિ દુર્લભ છે. મનુષ્ય જન્મ એટલો બધો દુર્લભ છે કે લક 84ના ફેરા ફરતા ફરતા આ મનુષ્ય જન્મની પ્રાપ્તિ ક્યારે થાય છે, એમાંય સત્પુરુષનો યોગ ક્યારે થાય છે, એ ખગોળ ભૂગોળના વચનાવૃતમાં શ્રીજી મહારાજે કહેલું છે. 3.5 કરોડ બ્રહ્માના આયુષ્ય પૂરા થાય, 3.5 કરોડ, 8 અબજ ને 32 કરોડ વર્ષનો બ્રહ્માનો એક દિવસ છે, એવા 30 દિવસનો મહિનો છે, 12 મહિનાનું વર્ષ છે, અને એવા 100 વર્ષની બ્રહ્માજીની આયુષ્ય છે. 8 અબજ 32 કરોડ વર્ષ, એને ગુણ્યા 30, એને ગુણ્યા 12, એને ગુણ્યા 100, એટલી એક બ્રહ્માની આયુષ્ય છે, એને ગુણ્યા 3.5 કરોડ કરવાના. આંકડો જ્યારે મળે ત્યારે મોકલજો. એને ગુણ્યા 3.5 કરોડ કરવાના અને એટલા સમય વ્યતીત થાય ત્યારે મનુષ્ય જન્મમાં સત્પુરુષનો યોગ આ જીવને થાય. કદાચ વચ્ચે મનુષ્ય જન્મ તો આવતા હોય પરંતુ સત્પુરુષનો યોગ થવો અતિ દુર્લભ છે, આવું શ્રીજી મહારાજનું વચન છે. આમાં જેને પ્રતીતિ હોય, જેને એમ હોય કે આવા ભગવાન બોલ્યા છે, સત્ય છે, અને આ બધું શ્રીમદ ભાગવત આદિક શાસ્ત્રોમાં છે જ, એ જ શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ભગવાનનું બોલેલું સત્ય જ છે એમ જ હોય, આવો જેને વિશ્વાસ હોય, પરિપૂર્ણ વિશ્વાસ હોય, એ નંદ સંતોએ એ સંકલન કરીને લખીને રાખી મૂક્યું, એ સત્ય જ હોય, આવો જેને વિશ્વાસ હોય, એને પોતાને આ જન્મે મળેલો જે સત્પુરુષનો યોગ છે ને એની કિંમત સમજાય. જેને આ વચનનું અનુસંધાન નથી કે મને સત્પુરુષ મળ્યા છે ક્યારે, સત્પુરુષનું મહાત્મ્ય સમજતા પહેલાં સત્પુરુષ મને જે મળ્યા છે એ ક્યારે મળ્યા છે એનું મહાત્મ્ય પહેલાં સમજી લેવું પડે, એટલે સત્પુરુષનું તરત સમજાઈ જાય. જે વસ્તુ અતિ દુર્લભ હોય, અતિ દુર્લભ હોય, અમેરિકાના વિઝા લેવા જવાવાળા 25,000 માણસો હોય અને એમાંથી 24,700 વ્યક્તિ પાછા જતા હોય અને 300 માણસને વિઝા મળે, ત્યારે ઓલાને લાગે કે આની કિંમત કેટલી છે. એમ સત્પુરુષ આપણને સહેજે મળી ગયા, પણ એ સત્પુરુષ મળવા માટેનો સમય જે શ્રીજી મહારાજે કહ્યો છે એ કેટલો દુર્લભ છે, એ સમય કાપી કપાઈ ગયો આપણો, અને એની અંદર આપણને આ મનુષ્ય જન્મમાં સત્પુરુષનો યોગ થઈ ગયો, કેટલી મોટી કિંમત છે એ સમજાય તો તરત સત્પુરુષની કિંમત પણ સમજાય. સત્પુરુષની કિંમત જેવી સમજાય એટલે તરત જ આપણને મળેલા પરમાત્માની કિંમત પણ સમજાય. જેમ જેમ કિંમત સમજાતી જાય એમ એમ એને પમાતું જવાય. રોજ ભગવાન અને ભગવાનના સત્પુરુષ આપણને મળેલા સંતો ભક્તો સત્સંગ એની કિંમત રોજ વિચાર્યા કરવાની છે.
રોજ એનું અનુસંધાન રાખવાનું છે, રોજ એનો હિસાબ રાખવાનો છે, પડે પડે એનો વિચાર કરવાનો છે, જેનાથી આવો યોગ કોઈ પણ કારણથી આપણા મનના ધાર્યાથી, આપણું મનનું ધાર્યું ન થાય એનાથી, આપણું અપમાન થાય એનાથી, આપણને કોઈ જગ્યાએ ક્યાંક વિષયનો યોગ કરવાની અંદર તકલીફ પડે, આ સત્સંગની અંદર કદાચ આપણી પ્રતિષ્ઠાનો ભંગ થઈ જાય, બધું જ થાય, પણ આ સત્સંગની અંદર આત્યંતિક કલ્યાણ માટે જ હું આવ્યો છું એનું અનુસંધાન રહે, બાકી બધું ટળો, પણ આ જન્મે આવે મહારાજ તો મળો. એટલે મહારાજને જેમ પામતા જઈએ, કિંમત સમજાતી જશે એમ પમાતું જવાશે. હવે અહીં સ્વામી થોડી અસંત અને અભક્તની વાત કરે છે. જેના અંતરમાં કામ ક્રોધ લોભની લાય બળે, સ્વામીએ શબ્દ એટલો ભારે મૂક્યો છે ને, કામ ક્રોધ ને લોભની શું બળે? લાય બળે. કેટલા ખતરનાક આ એના અંતરમાં હોય. આ કોઈ સાધક જે સાધન અવસ્થામાં કે સાધકના માર્ગે ચાલી રહેલા મુમુક્ષુ ત્યાગી ગ્રહી છે એના માટેની આ વાત નથી. જેને કામ ક્રોધ લોભની બળતરા છે એના માટેની આ વાત નથી. ભગવાનના સાચા સંત અને ભક્તને ભલે એ હજુ સિદ્ધ દશાને નથી પામી ગયા, ભલે એ વીજળી જેવા કે વડવાનળ જેવા નથી થઈ ગયા, પરંતુ જેને પોતાના અંતરમાં રહેલા કામ ક્રોધ લોભાદિકની બળતરા છે કે મારે આને ટાળવા છે, આ હરામીઓને મારે મારા હૃદયમાંથી આ જન્મે કાઢવા છે, આવા મહારાજને આવા મોટા સાધુઓનો સંગ મળ્યો છે, આવા શાસ્ત્રોનો સંગ મળ્યો છે, અંતરમાંથી આ લોકોને કાઢીને જ રહીશ, એવી રીતે જે લડે છે એના માટેની આ વાત નથી. એના માટેની આ વાત નથી. આ વાત કોના માટેની છે? કે જેના અંતરની અંદર રાત ને દિવસ કામ ક્રોધને લોભને કેવી રીતે ભોગવી લઉં અને ભોગવવા માટેના ઉપાયોમાં જે સતત મંડ્યો રહે છે, જે ઇન્દ્રિયો અંતકરણ સામે લડતો નથી, એવા માટેની આ વાત છે. કપટ કરીને, કોઈ પણ પ્રકારનો ખેલ કરીને કામ ક્રોધ અને લોભ એની જે લાહી બળે છે એને ભોગવવા માટે સમાજ સાથે, ભગવાનના ભક્ત સાથે, મુમુક્ષુ સાથે જે છેતરપિંડી કરે છે, એવા ભક્ત અને એવા અસંત અને એવા અભક્ત ફક્ત ચિહ્નોને ધારી રહેલા જે છે એના માટેની આ વાત છે. શ્રીજી મહારાજને ત્યાં શ્રીજી મહારાજે આ રચના જેવી કરી છે ને કે અહીંયા આગળ કોઈ આવો લાઈ બળતો હોય ને એ ઘડી રહી ના કે આ સત્સંગમાંથી એને વિદાય થવું પડે. જગતની અંદર બહુ પ્રકારના આવા જીવ છે રાત ને દિવસ, અને આપણે જોઈએ છીએ એનાથી મોટા મોટા આખું બધું પેપરો ભરાઈ જાય છે, કારણ કે જ્યાં સુધી ચાલી જાય ત્યાં સુધી ચાલી જાય છે, પણ જ્યારે અટકાવ આવે, ભગવાન જ્યારે પત્તું ફેરવી નાખે ત્યારે બધોય લેખો એક સાથે લઈ લે, ધર્મના ચિહ્ન પહેરીને કોઈ પણની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવી એનાથી મોટું આ પૃથ્વી પર કોઈ પાપ નહીં કહેવાતું હોય, કોઈ પાપ નહીં કહેવાતું હોય. જ્યારે કોઈ પણ ભગવાનનો મુમુક્ષુ, ભગવાનના માર્ગે મોક્ષને મેળવવા ચાલતો મુમુક્ષુ, સત્સંગમાં રહેલો મુમુક્ષુ, કોઈ પણ સંપ્રદાયમાં રહેલો મુમુક્ષુ, એ ધર્મના ચિહ્નને જોઈને જ્યારે એ ચિહ્ન દ્વારા જેને ધારણ કરેલા છે ચિહ્નો એવા કોઈ પણ વ્યક્તિમાં વિશ્વાસ અને શ્રદ્ધા મૂકે છે, એના વિશ્વાસ અને શ્રદ્ધાનો જે ભંગ કરવો, એના વિશ્વાસ અને શ્રદ્ધાને જે ઠેસ પહોંચાડવી, એનાથી મોટું કોઈ પાપ શાસ્ત્રમાં નહીં હોય. કારણ કે કોઈ સાચો મુમુક્ષુ છે એને જ્યારે કલ્યાણના માર્ગેથી પાડી દે, એવા તો કેટલાના ઢગલા છે. જેને નથી ભટકાના એને શું ખબર હોય, પણ જે 100 ગણને ગાડીને પછી જેને સાચું મળ્યું છે ને એને એની ખબર હોય કે આની કિંમત કેટલી છે. જેને સીધું મળ્યું છે એને તો જલેબો થાય, પણ જેને ગાડીને પછી આવ્યું છે ને એને ખબર પડે કે આ ક્યારે, કોઈને સોનાની ઈંટ સીધી મળી ગઈ, અને એક એવો છે કે એને 100 ટન ધૂળમાંથી સોનું ખોળ્યું છે, 25 ગ્રામ સોનું, 100 ટન ધૂળમાંથી એને 25 ગ્રામ સોનું ખોળ્યું છે,
એને સોનાની જેટલી કિંમત ખબર હોય એટલી જ એને સીધો દાગીનો મળ્યો એને હોય ના જોઈએ. એમ જેને આવા અસંત અને અભક્તની વચ્ચેથી પસાર થઈને સંત મળ્યા છે ને એને કિંમત સમજાય, ભક્ત મળ્યા છે ને એને કિંમત સમજાય. અહીં જે આ લીટી લખી છે એ સાધક ભગવાનના સંત ભક્ત માટે લખેલી નથી. આ લીટી ફક્ત ને ફક્ત જગતની જ વાસનાને, જગતનું જ ખેંચાણને એની માટે સમાજ સાથે જે કરવું ઘટે કરે એવા હરામી જે શબ્દ સ્વામીએ વાપર્યો છે ને એના માટેની વાત છે, એના માટેની છે. ઓલો તો સાધન દશાવાળો ભગવાનનો ભક્ત છે, એટલે આમાંથી ભગવાનના ભક્તએ ક્યારેય એવું હરારી પણ ન જવું કે મારા હૃદયમાં કામક્રોધ લોભનો ક્યારેક અંતરમાં મોટો વંટોળ ચડી જાય છે એટલે હું આવો છું, એવું ના કરવું. અને કોઈની અંદર ક્યારેક એવો આવેગ રજોગુણ અને તમોગુણના કારણે દેખાય તો બીજાએ પણ એના તરફનો એવો દ્રષ્ટિકોણ ન કરવો કે આ ભક્ત આવો છે. સ્વામીએ આ વાત જગતના રખડુ લોકો માટે લખેલી છે, રખડુ લોકો જે અનેકને રખડાવી દે એવા છે ને એના માટે લખેલી છે, જે લડે છે એના માટે. તો શ્રીજી મહારાજ કે શાબાશ છે, પ્રથમના 70મામાં લડે છે, જે ઇન્દ્રિયો અંતઃકરણને રાત ને દિવસ પછાડવા મહેનત કરે છે એને તો કરોડો કરોડો વંદન શાસ્ત્રો કરે છે. એની માટે સ્વામી આગળ કહેશે કે એવો ભક્ત છે એની કેટલી કિંમત છે. પણ જગતની અંદર આવા બહુ હોય, એવા બહુ કરતા હોય બોધ તે સાંભળે શું વળે. એવા બહુ બોધ કરતા હોય પણ એનાથી શું વળે, એનાથી કોઈને કઈ ફાયદો થાય નહીં, ઉપરથી કલ્યાણના માર્ગેથી પડે. માન મમતા મત્સર મોહ ઈર્ષાયતિ ઘની, એવો અધર્મ સર્ગ સમોહ ધારી રહ્યા જે ધની. ધની તો છે પણ અધર્મના ધણી છે આ બધા. અધર્મ જ નખથી શિખા પર્યંત એમાં અધર્મ ભરેલો છે, માન ભરેલું છે, મમતા ભરેલી છે, મત્સર ભરેલા છે, કોઈનો ઉત્કર્ષ સહન ન થઈ શકે એવો મત્સર છે, મોહ છે, ઈર્ષા છે. આ બધું ભગવાનના સાધક મુમુક્ષુની અંદર હોય જ, એટલે તો એને સાધક કહેવાય, એટલે તો એને સાધના કરવાની છે એમ કહેવાય. જો સિદ્ધ જ હોય તો આમાંનું એમાં કશું જોવા ના મળે, પણ ભગવાનના એવા મુમુક્ષુની અંદર, આધ્યાત્મ માર્ગના મુમુક્ષુમાં એ આંશિક આંશિક ભાવમાં હોય, એ રજ અને તમના ગુણ આવે ત્યારે એમાં દેખાય, સત્વમાં ન દેખાય. એને એ રજ અને તમમાં એવા ગુણ આવે પણ એને ગમે નહીં, એને એની બળતરા થાય. એકાંતમાં બેસીને વિચારે હું ભગવાનના માર્ગે ચાલવાવાળો, મારે ભગવાનને રાજી કરવા છે, મારે ભગવાનને પામવા છે, મારે સત્પુરુષને રાજી કરવા છે અને મને આવા ઘાટ કેમ, એનું એ રડતો હોય ભગવાન પાસે, સત્પુરુષ પાસે એ રડતો હોય, એને એનું દુઃખ હોય. એ તો કરોડો વંદન કરવા યોગ્ય ભગવાનના ભક્તો છે. એવાના જીવન જોઈને તો કદાચ આપણે ક્યાંક ગાફલ રહેતા હોઈએ ને તો આપણને એમાંથી સજાગપણું આવે કે આ ભગવાનના ભક્ત, આ ભગવાનના સંત કેટલું લડે છે, કેટલું લડે છે. હું ગાફલ છું, મારે એમાંથી શીખીને લડવા જેવું છે, એમ એમાંથી તો પ્રેરણા મળે. ભગવાનના એવા સંતો ભક્તોના જીવન તો પ્રેરણાદાયી છે. પરંતુ જે આવા છે જગતમાં ભરેલા માનથી, મત્સરથી, મોહથી, સમજ્યા ને, એક જગ્યાએ લગ્ન થતું હતું ને હાઈટ બાબા ભેગા થયા, પછી કોઈએ પૂછ્યું ભાઈ શું થાય છે, વરરાજા પોખાતો હતો, સમજ્યા ને, તો વરરાજાને કંઈક આમ બાજોટ પર પગ મૂકીને પોખે એવું હોય ને, બાજોટ ઉપર પગ મૂકીને પોખે એવો રિવાજ હશે, તે પહેલાં વરરાજા આમ ચડેલો પોખાવા માટે અને ઓલા હાઈટ બાબા આવી ચડ્યા ત્યાં. ક્યા હો રહા હૈ, તો કે વરરાજા કા પોખણા હો રહા હૈ, તો કે હો જાય મહાપુરુષ કા પોખણા. પેલા વરરાજાને એઠો પાડી અને બાવો ઉપર ચડ્યો, હો જાય મહાપુરુષ કા પોખણા. તે એકનો એક ચડ્યો તે પાછો બીજો એને પાડીને બીજો ચડ્યો, હો જાય મહાપુરુષ કા પોખણા. હાઈટ જના લડી મર્યા પોખાવાના અંદર. અને મોહ કહેવાય, આને શું કહેવાય, મોહ કહેવાય. એવા ગમે એટલો બોધ આપે, બ્રહ્મનો આપે, આત્માનો આપે, ભગવાનનો આપે, ધામનો આપે,
કે આ લોકમાંથી પ્રીતિ તોડવાનો આપે એનાથી કશું જ થાય નહીં, એનાથી કોઈને કાંઈ ફાયદો થાય નહીં. પૃથ્વીના ભારરૂપ કહેવાય, પૃથ્વી ઉપર ભારરૂપ છે, એવાના કારણે અનાવૃષ્ટિને દુકાળ પડે પૃથ્વી પર, બીજું કાંઈ ના થાય. કારણ કે અધર્મના ધણી છે. એટલે તેને સેવતા સુફળ થાય, પૂજીને શું પામીએ. એને સેવો તો શું ફળ થાય અને એને પૂજા કરવાથી શું ફળ થાય? એને હોકા ચલમો બીડીઓ જેને જોઈએ છે, બોલો. કેટલાક તો એવા ગુરુ થઈ બેઠેલા છે દુનિયામાં કે એને બીડી પીવી પડે, દારૂ પણ પીવો પડે, અને એને સમાજ એવું આપે, એને માનવાવાળો સમાજ એને બધું એ આપે. કેમ? તો કે ગુરુ મહારાજ જો આવું ગ્રહણ ન કરે તો આ પૃથ્વી પર એમનો દેહ જ ના ટકે. એટલે દેહને ટકાવવા માટે ગુરુને થોડુંક પાપ કર્મ કરવું જરૂરી છે. આવા અંધશ્રદ્ધાળુ લોકો શાસ્ત્રના કયા વચનનો અર્થ કેવો કરી નાખે. હા, શાસ્ત્રમાં ગુરુને પરમેશ્વર કીધા છે, પરમેશ્વર. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, એ જે શ્લોક આપણે બોલીએ છીએ એની અંદર ગુરુને સાક્ષાત પરમેશ્વર કીધા છે. પણ શા માટે પરમેશ્વર કીધા છે એનો અર્થ એ મુમુક્ષુ સમજેલો ના હોય, ફક્ત એમાંથી એટલું લઈ લે ગુરુ પરમેશ્વર. પણ ગુરુ પરમેશ્વર શા માટે? કારણ કે ગુરુ મુમુક્ષુના હૃદયની અંદર રહેલા અજ્ઞાનનો નાશ કરે છે. જેમ શિવજી સૃષ્ટિનો પ્રલય કરે છે, એમ અજ્ઞાનનો નાશ કરે છે. એ જે મુમુક્ષુ છે એના હૃદયની અંદર જેમ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, એમ ગુરુ છે એ બ્રહ્માની પેઠે જીવના હૃદયની અંદર આધ્યાત્મિક સૃષ્ટિનું સર્જન કરે છે. ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય રૂપી એકાંતિક ધર્મનું સર્જન કરે છે. અને વિષ્ણુ ભગવાન જેમ આખા બ્રહ્માંડનું પોષણ કરે છે, એમ સદગુરુ મુમુક્ષુની અંદર રહેલા ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આદિ જે ગુણોનું એમણે કૃપાએ કરીને સર્જન કર્યું છે, એ ગુણોનું રોજ પોષણ કરે છે. માટે બ્રહ્મા વિષ્ણુ ને શિવ એક એક કામ કરે છે. જ્યારે ગુરુ જીવના હૃદયમાં રહી ત્રણેય સર્જનાત્મક પ્રવૃત્તિ, પોષણાત્મક પ્રવૃત્તિ અને વિનાશાત્મક પ્રવૃત્તિ, અજ્ઞાનનું વિનાશ, સત્સંગનું પોષણ અને ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યના બીજની રચના આ મોટા સત્પુરુષો કરે છે, એટલે પરમેશ્વર તુલ્ય છે. હવે એમાંથી ફક્ત ગુરુ પરમેશ્વર એટલું લઈ લીધું ખોટાએ અને એના દ્વારા અનેકને ભરમાવી મૂકે. સદગુરુ શા માટે પરમેશ્વર તુલ્ય? સંતને શા માટે ભગવાન તુલ્ય કીધા છે? ભગવાનના એવા એકાંતિક ભક્તને શા માટે ભગવાન મળ્યા તુલ્ય કીધા છે? કારણ કે એના સંગે કરીને આપણો સત્સંગ રોજ ચડે. આપણે આપણા લોયાધામ પરિવારની અંદર કેટલા ભગવાનના ભક્તો એવા છે, કેટલા બધા એવા ભક્તો છે કે પૂજ્યપાદ ગુરુજીને આજથી વર્ષો પહેલાં મળ્યા હોય, તે દિવસે એમના જીવન, તે દિવસે એમનો વિચાર દ્રષ્ટિ, તે દિવસનું એમનું આખું પોતાની દિનચર્યા એના કરતાં આજે આખું ફરી ગયું હોય, આજે આખું મહારાજ પરખ થઈ ગયું હોય, આજે વચનામૃતના પાઠ સિવાય કાંઈ દેખાતું નથી એવા ભગવાનના ભક્તો છે, જેને એક દિવસ વિષય સિવાય કાંઈ નહોતું દેખાતું, એને વચનામૃત સિવાય કાંઈ નથી દેખાતું, જેને એક દિવસ ધતિંગ સિવાય કાંઈ નહોતું દેખાતું, એને આજે ધર્મ સિવાય કાંઈ નથી દેખાતું, જેને એક દિવસ રખડવાનું ગમતું, માયા ગમતી, એને આજે મહારાજ ગમવા લાગ્યા. એ સત્પુરુષના યોગનું ફળ છે. સારંગપુરના સાતમામાં કીધું, નૈમિક શાન્ય ક્ષેત્ર કયું, જ્યાં ઇન્દ્રિયોને અંતઃકરણની ધારાઓ કુંઠિત થાય, દિવસે ને દિવસે આપણો સત્સંગનો રંગ ચડતો રહે, એવા જે ભગવાનના સત્પુરુષ, એવા સંતો ભક્તોનો સમુદાય એ આપણને જો મળ્યો, આપણા અનુભવમાં જો એવું આવ્યું કે હું ચડ્યો છું, બસ ત્યાં દ્રઢ મન કરીને રહેવું. જો ભૂલથી ક્યારેક પોઠશાળામાં ઘરી ગયો તો પાટું ખાઈને મોઢું હોજી જાય. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, એક વાછડું ભૂખ્યું થયું હતું, તે મા તો ગઈ હતી સીમમાં અને આ પહેરી ગયો પોઠશાળામાં. હવે પોઠિયા નહીં ખોટા આવ હોય, ને આ મોઢું મારવા ગયો તે પોઠિયાએ જે પાટું માર્યા, જેટલા પોઠિયા હતા બધાના પાટા ખાઈને મોઢા હુજી ગયું,
હાંજે હગીમાં આવી એની અને પારહો મૂક્યો, પણ બચ્ચું ધાવવા સમર્થ થયું નહીં, કારણ કે પાટું ખાધા. આ નિષ્કુળન સ્વામી એટલું સમજાવવા માગે છે કે ભૂલથી પોટશાળામાં ના ઘરી જતા. હવે ગૌશાળા મળી છે ને તો ગૌશાળામાં રહેજો, કદાચ મારકની ગાય હશે ને તોય દૂધ જ આપશે, અને આખલો ગમે એટલો હુવાડો હશે ને તોય પાટું જ વાગશે. મારકની ગાય હશે, મારકની ગાય હશે તો પણ એ દૂધ આપવાની આપવાની ને આપવાની, કારણ કે એની જાતિ ગાયની છે. અને હુવાડો દેખાતો હશે, ડાયો દેખાતો હશે, પણ આખલો છે, પાટું જ ખાવાના ત્યાં. માટે આપણને જો ભગવાનના સાચા સંતો અને ભક્તોની વચ્ચે રહેવા મળ્યું છે તો રોજ એની કિંમત સમજી એને પામવા પ્રયત્ન કરવાનો, એની ભેગા રહી. આજે જો આપણા થોડાક શત્રુઓ ટળ્યા છે, કાલે બીજા શત્રુ પણ ટળશે. એક દિવસ એવો આવશે નિરુત્થાન થઈને, સંકલ્પ રહિત થઈને ભગવાનની મૂર્તિમાં સહેજ જોડાવાશે, એ આ સત્સંગમાં થશે. આ દિવ્ય સત્સંગ એવો મળ્યો છે. સ્વામી એના માટે આ ઝેરીલી વાત કરે છે કે અમૃત છૂટી ના જાય. ઘણીક વખત એવું હોય છે કે નકારાત્મક વસ્તુને પણ જાણવી એટલે જરૂરી હોય છે કે હકારાત્મક જે આવ્યું છે છૂટી ના જાય, જરૂરી છે. રૂપિયાની કિંમત, ડોલર મળ્યા પછી રૂપિયાની કિંમત એટલે જાણવી જરૂરી છે કે ડોલર મળ્યો છે તો હવે ડોલર છૂટી ના જાય, એટલા માટે જરૂરી છે. એમ ખોટાની વાત કરીને શું ફાયદો, લખીને શું ફાયદો? આમાં સ્વામીને ખોટાની વાત લખવાથી શું ફાયદો, આપણને વાત વાંચીને વિચારવાથી શું ફાયદો? ફાયદો એટલો જ કે સાચું છૂટે નહીં જો મળ્યું હોય તો, અને ખોટું હોય તો ખોટું છોડીને સાચું ગોતવા માટેના પ્રયત્નમાં લાગી જઈએ એના માટે. કારણ કે બધાએ મુમુક્ષુને બધું સાચું જ મળ્યું હોય એવું નથી. જો એવું હોત તો સ્વામીના પદ ન લખવું પડ્યું હોત કે સાચો હોય એને બધા સાચા જ મળે. આવું જો હોત શાસ્ત્રનો કાયદો તો સ્વામીના પદ ન લખવું પડ્યું હોત. પણ ઘણી વખત મુમુક્ષુ સાચો હોય પણ સામે મળેલું ખોટું હોય, આવું બને છે. તો એના માટે સ્વામીએ લખ્યું છે, એને સેવતા શું ફળ થાય, પૂજીને શું પામીએ, જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ. સ્વામીએ કેવો શબ્દ વાપર્યો, સ્વામીને કેટલી બળતરા હશે, સ્વામીને કેટલી બળતરા. કારણ એ છે, સ્વામીને એમ છે કે આટલો દુર્લભ મનુષ્ય જન્મ મુમુક્ષુ માટે ખોઈ ના બેસે, ખોઈ ના બેસે. જે જમાડીએ તે પણ જાય, બાકી તો જમાડવા માટે તો શાસ્ત્રમાં એવો કાયદો, કોઈ પણ ભૂખ્યો હોય તેને જમાડવો, આવો કાયદો છે. છતાં પણ સ્વામી કહે છે કે જો હરામી વ્યક્તિ હોય ને તો એને ખવડાવો ને એ તમારી માટે ભારરૂપ થાય, એમાં કંઈ સારું ના થાય. એના દર્શન તે દુઃખ દે ન થાય તો ન કીજીએ, એના દર્શન તો દુઃખ દે ના થઈ તો ના કરશો, ના કરશો. કહેવાનો અર્થ, જગતની અંદર બધું બહુ હડેલું હોય છે, બહુ આપણે જોવા જાણવાની જરૂર નહીં. એના કરતાં જે સાચું મળ્યું છે ને એના વિશેના વિચાર કરીએ તો ઘણું સારું. આમાંથી તેટલું શીખી લેવાનું કે એવું જે હોય એ જોવા જાણો. ને ઘણાય ભગવાનના ભક્તોને એવી ટેવ હોય કે એને મળી ગયું છે સત્ય, નેગેટિવ ચોક્કસ થોડું જાણી રાખવું જોઈએ જેનાથી સાચું છૂટી ના જાય, એટલા ફાયદા માટે જ જાણવાનું હોય. પણ હવે 5 કલાક 6 કલાક નેગેટિવ જાણવામાં પ્રયત્ન કરે અને 1/2 કલાક એ જે મળ્યું છે એનો વિચાર ના કરે ને તેનું માઇન્ડ છે ને પોઝિટિવ જે મળ્યું છે ને એમાંય નેગેટિવ થઈ જાય, એમાં પણ શંકા કુશંકાવાળું થઈ જાય અને એમાંથી પાછો પડે. કલાકોના કલાકો નેગેટિવ સમાચારોમાં, નેગેટિવ મીડિયાઓમાં એની પાછળ ભગવાનના ભક્તના ના નીકળવા જોઈએ. એના કરતાં કંઈક મહિમાની વાતોમાં ગુણાદિતાનંદ સ્વામીએ શું કીધું, નિરંતર ભગવાનને ભગવાનના સંતના મહિમાની વાતો કરવી. એવું કીધું ખોટાની વાતો કરવીને જાણવી ના, એ તો થોડીક જરૂર પડે જાણી લેવાનું. ખોટું આવવું હોય એમાં ફસાઈ જાય તો પ્રોબ્લેમ થાય, માટે સાચાની કિંમત સમજવા માટે ખોટાનું થોડુંક જાણવું જોઈએ. ખોટાની ચર્ચા ઝાઝી ના કરવી જોઈએ. એક ભગવાનના ભક્ત છે, એને આવું હોગણને ગાળીને સાચા સાધુનો યોગ થયો. પછી એ શરૂઆતમાં આવે એટલે આવીને પછી શું કરે કે થોડીક વાર વાત કરે કે આવા મહારાજ મળ્યા, આવા ગુરુજી, આવા સંતો મળ્યા, આ ભક્તો મળ્યા. પછી એને જે પાછલા કડવા અનુભવો હોય ને
એની આખી રીલ ખોલે તે બે કલાક એ ખોલે, એટલે બે 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 ચાર વખત તો એવું થવા દીધું. પછી કીધું કે ભગત હવે એને ભૂલો, હવે ભૂલો, જે આગળ ભૂલો થઈ ગઈ છે, આગળ એવું મળી ગયું, હવે એને ભૂલી જાઓ. એને યાદ કરવામાં બે કલાક તમારી જીભ બગાડવી અને મગજ બગાડવું અને અમારો ટાઈમ બગાડવો, એના કરતાં એ બે કલાક જે મળ્યું છે એનો મહિમા ગાઓ, જે મળ્યું છે એનો વિચાર કરો, જે મળ્યું છે એની વાતો કરો, તો એ વધારે ફળદાયી છે. ઓલું તો ખાલી અનુસંધાનમાં રાખવાનું કે આવો ખોટો કોઈ પોઠશાળાનો આખલો ના ભટકાઈ જાય કોઈ પણ રીતે, બસ આટલું ધ્યાન રાખવાનું છે, બાકી એમાં કંઈ લેવાનું નથી. એની વાતમાંય કશું લેવાનું નથી, એના વિચારમાંય કાંઈ લેવાનું નથી. જે મળ્યું છે એનો આનંદ લૂંટવાનો છે. એના દર્શન તે દુઃખ દે ન થાય તો ન કીજીએ, સુની નિષ્કુળ આનંદ ના વેન સહુ માની લીજીએ. સ્વામી કે જતા જ નહીં, ગનાન પાછો ખેલ જોવાની આદત હોય, સમજે, હું ખેલ થાય છે તો જોઈએ, ભાઈ હું ખેલ જોઈને કામ છે, હું ખેલ જોઈને કામ છે. એના કરતાં આપણા ખેલ હવે બંધ થાય એવું કંઈક શીખીએ તો સારું. આપણા જન્મ મરણના ખેલ ચાલુ છે, માયારૂપી મદારી હજુ આપણને રમાડી રહ્યો છે આ જન્મ મરણના ખેલ, એ ખેલ બંધ થઈ જાય તો બહુ સારું. બીજા ખેલ જોવાની અંદર હજુ માયા આપણી મદારી થઈને આપણને ખેલ રમાડશે, કારણ કે એ બધું અંતરમાં જાય ને પછી એને કાઢવું બધું કેટલું મુશ્કેલ પડે. હજુ આટલા જન્મોનું અંદર ગરી ગયેલું નથી નીકળતું, અને પછી આવા ખેલ જોવામાં વ્યક્તિ તીવ્ર થાય. ભગવાનનું ભજન કરવામાં મંદ હોય, મહિમા વિચારવામાં મંદ હોય, પણ ખેલ જોવામાં ને ખેલ સાંભળવામાં ને ખેલની વાત કરવામાં તો તીવ્ર થાય, અને તીવ્ર થાય એટલે તીવ્રતાથી એક્સેપ્ટ કરેલું, હૃદયની અંદર ગયેલી બધી છબીઓ, હૃદયમાં ગયેલા શબ્દો, હૃદયમાં ગયેલું અનેક પ્રકારનું ડોળાયેલું અંતઃકરણ, એમાં પરમાત્માને રાખવા માટે પછી એ પ્રયત્ન કરે તો કેમ રહે. માટે મુમુક્ષુએ પણ સાવધાન રહેવું, વગર કામનો કચરો અંદર ભરભર ના કરવો. આપણે એક બાજુ પર જોઈએ છે અમૃત હૃદયમાં, અને વગર કામનો કચરો અંતરમાં ભરીશું તો ક્યારેય હૃદયની અંદર પરમાત્મા જેવા જોઈએ એવા મૃત્યુ પહેલાં અનુભૂતિને ન પમાય. જેનું લક્ષ્ય ઊંચું હોય એના જીવનને વિચાર પણ ઊંચા જોઈએ. લક્ષ્ય ઊંચું બાંધવાથી એ લક્ષ્યને પામી નથી જવાતું. લક્ષ્યને ઊંચું બાંધ્યું છે તો જીવન, વર્તન, વાણી અને ઇન્દ્રિયો અંતકરણ દ્વારા ગ્રહણ થતું તમામ એ પણ એનું ઊંચાઈ પર જોઈએ. બાકી લક્ષ્યને ઊંચું બાંધી દીધું કે બસ મારે તો આવું લક્ષ્ય પામવું છે, એ લક્ષ્ય બાંધવાથી નહીં, લક્ષ્યના માર્ગે ચાલવાથી લક્ષ્ય સુધી પમાય છે. નહીં તો અભી 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 મથુરા પહોંચ જાયંગે, સમજ્યા ને. હલેસા મારે જ રાખ્યા આખી રાત, બે પીન બેઠા હતા અને હલેસા મારે અભી મથુરા પહોંચ જાયંગે. નાંગળ તો કાઢ્યા નથી, મથુરા તારી હાથ પેટી જાય તોય ના પહોંચે, કારણ કે નાંગળ જ નથી છોડ્યા નાવડાના. એમ લક્ષ અભી અક્ષરધામ પહોંચ જાયંગે, અભી અક્ષરધામ પહોંચ જાયંગે, પણ નાંગળ તો છોડ્યા નહીં. જે વિચાર કરવાનો છે, જે વસ્તુને નથી ગ્રહણ કરવાની, એવા બધાય વિવેકોએ રહિત થઈ અનેક અનેક એવું આપણે ગાફલ થઈને ઘણું બધું એક્સેપ્ટ કરતા હોઈએ, ઘણું બધું ગ્રહણ કરતા હોઈએ, ત્યારે હલેસા મારવા છતાં પણ ભૂલા ન પડી જવાય એવું પણ સ્વામી આમાં આપણને શીખવાડે છે. આગળના પદમાં સ્વામી કહે છે, ઝેરને જલ્દી પતાવું હારું, એને છે ને એક પદ હજુ એક લઈ લઈએ. એવા વિકારી જનની વાત દેનારી છે દુઃખની, જેના અંતરમાં દિન રાત ઈચ્છા વિષય સુખની, એને અર્થે કરે ઉપાય શોધી સારા ગામને, પોતે પોતાનું મહાત્મ્ય ગાય ચાય દામ વામને, કરે કથા કીર્તન કાવ્ય અર્થ એ સારવા, બલો દેખાડે ભક્તિ ભાવ પર ઘર મારવા, એથી કે દિન થાય કલ્યાણ જિજ્ઞાસુને જાણવું,
કહે નિષ્કોળાનંદ નિરવાન પેખી પરમાનવું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે વિકારી જનની વાત, જેના હૃદયમાં કામ ક્રોધ લોભની લાહી બળે છે એવો વિકારી જે વ્યક્તિ છે એની વાત તો દેનારી છે દુઃખની, જેના અંતરમાં દિન રાત ઈચ્છા વિષય સુખની, જેના અંતરમાં વિષય સુખની જ ઈચ્છા છે એની વાત તો સ્વામી કે દુઃખની દેનારી છે. બ્રહ્માનંદ સ્વામી કે મમતા કેવી હોય અને આ દુઃખને દેનારું કેવું હોય. એક સાધુ ઢોર ઢાંખરને બધું રાખતા હતા, સમજે. પછી બ્રહ્માનંદ સ્વામી એની ઉપર એક કટાક્ષ કર્યો છે, છંદ લખ્યો છે. સબે ઢોર ઢાંઢે મેરે રામજી કે, કોઈ પૂછ્યું ગુરુ મહારાજ આ ઢોર ને બધું, તો કે બધું રામનું છે. ભેંસ રામજી કે દૂધ પાવને ગુ, આ ભેંસ રાખી છે એ રામજી માટે દૂધ પાવા એમ. સબે ખેતીવાડી મેરે રામજી કે, ભાજી શાક બી ભોગ ધરાવને ગુ, આ ભાજી શાક બધું ધરાવવા માટે છે. દોય છોકરા છોકરી રામજી કે, રામકીવાળા ગુરુ હતા એટલે છોકરો ને છોકરી બે હતા, તો કે આ કોના છે, રામજીની દેન છે, શું કરું ભાઈ. ઘણા નથી કહેતા ભગવાનના આપેલા દહ છે, તે ભગવાન તમને દહ દેવા આવ્યા હતા, ભગવાનના આપેલા દહ છે, દહ થોડા હોય. રામજી કે આ છોકરા છોકરી રામજી કે, એક ટેલવી છાન ઉઠાવને ગુ, બ્રહ્માનંદ કે રામ કા, આ એક ઘરવાળી રાખી છાન ઉછાવા. બ્રહ્માનંદ કે રામ કા નામ લેવે, સબે આપને કામ લગાવને કુ, બધું પોતાના કામમાં લગાવવા માટે છે. વિષય જીવ એનું શાસ્ત્રોમાં મોટા સંતોએ વર્ણન એવું કર્યું છે, કારણ એટલું જ છે. આવું લખીને બ્રહ્માનંદ સાહેબને શું કામ, પણ ત્યારે સમાજ એટલો બધો અંધશ્રદ્ધામાં હતો. આ મોટા સંતોને આવું ગ્રંથોમાં લખવું પડ્યું જેને ભગવાનના મહિમા સિવાય બીજું કાંઈ ગમતું નથી, એને આટલી નકારાત્મક વસ્તુઓ પણ લખવી પડી, કારણ કે જગાડવા માટે, જગાડવા. એટલો સમાજ અંધશ્રદ્ધામાં ડૂબેલો હતો. શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી પર પ્રગટ થયા ત્યારે અધર્મનું ઉત્થાપન કરવાનું તો મહારાજને પ્રેમી ભક્તોને લાડતો લડાવવા હતા, પણ આવા અધર્મીઓના હાથમાંથી અનેક મુમુક્ષુને છોડાવવા હતા. ગામ ગુરુઓ બધે ગામડે ગામડે ગામ ગુરુઓ થઈને બેઠેલા હતા. બોલો, એક ગુરુ તો એવા થયેલા, એ છે ને એવું કરે કે પોતાની દાઢીનો વાળ કાઢે અને સભામાં સૌ દેખે ને એમાં માખે અડાડે, પોતાની દાઢીનો વાળ જ. પછી કોઈએ પૂછ્યું ગુરુદેવ આ શું કર્યું, ત્યારે ગુરુ કે આ દાઢીનો વાળ એવો ચમત્કારી છે કે એને કોઈ આંખે અડાડે તેના ઘરમાં સમૃદ્ધિ ન હોય ને તોય ભેગી થાય. તે બધાય શિષ્યો ગુરુ પાસે વાળ માગવા માંડ્યા, તે ગુરુએ તો માનથી વાળ તોડી તોડીને ચાલુ કરી દીધું આપવાનું. ઉજ્જળ થઈ ગઈ દાઢી આખી એવા વાળ. આવા બધાય સ્વામી કે આવા બધાય ઘણી વખત ભટકાતા હોય, પણ એનાથી કોઈનું સારું થાય નહીં. બહુ સરસ એક લખ્યું છે દ્રષ્ટાંત. એક ભરવાડ નદીમાં તનાવા લાગ્યો, એમાં પડખે ગાય તરતી હતી. તે ગાય નીકળી એટલે પૂંછડું ભરવાડે પકડ્યું, તે ગાય ધીરે ધીરે તરતી સામે કાંઠે જતી હતી. એટલે ભરવાડે પેલું પૂંછડું પકડ્યું ને એટલે ભેગો ભેગો તરવા માંડ્યો, પણ ભરવાડનો પાળેલો બાજ્યો કૂતરો ઉતાવળો ઉતાવળો તરતો તરતો ગાયને આગળ થવા લાગ્યો. તે ભરવાડે ગાયનું પૂંછડું મેલ્યું અને કોનું પૂંછડું પકડ્યું કે વહેલો નીકળી જવું, કૂતરાનું પકડ્યું. તે કૂતરો અને ભરવાડ બે ગયા પાણીમાં. એમ કહેવાનો અર્થ એ છે, પકડાઈને તો ગાયના પૂંછડા પકડવા, પણ કૂતરાના પૂંછડા ના પકડી જાય એનું ધ્યાન રાખવું. સ્વામી કહે છે કે વિકારી જનની વાત દુઃખની દેનારી છે, રાત અને દિવસ જેને વિષય સુખની ઈચ્છા છે અને એને અર્થે પછી સારા ગામને શોધે કે કયા ગામમાં આપણું હાલે એવું છે, એ ગામમાં જઈ પોતે પોતાનું મહાત્મ ગાય ચાય દામ વામને, પોતે પોતાનું મહાત્મ્ય ગાય અને દામ અને વામ, પૈસા અને સ્ત્રી આ બંનેને ઈચ્છે,
આવા જે વિકારી લોકો છે સ્વામી કે એનાથી દૂર રહેવું. કરે કથા કીર્તન કાવ્ય અરથ એ સારવા, કરે કથા કીર્તન કરે કાવ્ય કરે પણ એના એમાં રહ્યું શું હોય કે આનું ઘર તોડવું છે, પર ઘર મારવા. બળવીર ગામના મેઘજી લુહારની વાત છે. બળવીર ગામનો મેઘજી લુહાર ખરેખરો શ્રદ્ધાળુ, એનો એક ગુરુ, ગુરુ આવીને રહે ને ઘેર અને પોતાનું મહાતમ બરાબર કહે, એટલે પેલો મેઘજી લુહાર ને એની સ્ત્રી બંનેની સેવામાં લાગી ગયેલા. હવે આ મેઘજી લુહાર તો બપોરે કંઈક એનું દિવસે કામ કરવા જાય, તે ઘરમાં ગુરુ ને સ્ત્રી બે જ હોય, તે ગુરુએ સ્ત્રીને એવી વશ કરી લીધી ને તે મહિનામાં તો ગુરુ ને સ્ત્રી બે ભાગ્યા. મેઘજી લુહાર કે અરે રે રે, ગુરુ મારી સ્ત્રી લઈને ભાગી ગયા, ગુરુ મારી સ્ત્રી લઈને ભાગી ગયા. પછી ગોતતા ગોતતા શેત્રુંજી નદીના કાંઠે આ બે જણા બેઠેલા, ત્યાં મેઘજી લુહાર આવીને જોયું ગુરુને કે મારી સ્ત્રી પાછી આપો ને ગુરુ મહારાજ, મારી સ્ત્રી મને પાછી દઈ દો ને. કેવો શ્રદ્ધાળુ હશે બોલો, બે હાથ જોડાય બે દેવાય ને, કે બે હાથ જોડી મને મારી સ્ત્રી પાછી આપી દો ને. એટલે ગુરુએ કીધું હાલ તો થઈ જાય અહીંથી, હવે અમે બે આરે રહેવાના છે, જો ફરી આવ્યો છે તો. તે મેઘજી લુહાર દૂર જઈને બેઠો ને મેઘજી લુહાર કે અરે આ શું કરું, ગાયે રતન ગળ્યું છે. તે ત્યાંથી આંબા ગામના દેવશી ભગત નીકળ્યા. એ તો સત્સંગી, આ સ્વામી અને સંપ્રદાયમાં શ્રીજી મહારાજની આપણી પર બહુ મોટી દયા છે, બહુ મોટી દયા. શ્રીજી મહારાજે ધતિંગો પાખંડો, શ્રીજી મહારાજે દોરા ધાગા આ વીટીઓને આ બધી વિધિઓને બધાનો નિષેધ કરાવી દીધો. એ મહારાજની આપણી ઉપર એટલી મોટી કૃપા કહેવાય. બાકી આ દુનિયાની અંદર ભણેલા ગણેલા આજે અટવાયેલા છે, ભણેલા ગણેલા આમાં અટવાયેલા છે, બુદ્ધિશાળી કહેવાતા લોકો અટવાયેલા છે. જ્યારે શ્રીજી મહારાજે આપણને પોતાનું સ્વરૂપ એવું ઓળખાવ્યું, એવું ઓળખાવ્યું, પોતાની સર્વોપરિતા આપણને એવી પાય ગુરુજી જેવા સદગુરુ દ્વારા કે જેના કારણે આપણને દોરા ધાગા બીજું મેલું એની અંદર કોઈ જગ્યાએ પ્રતીતિ ના આવે, આપણને હાવ કાઢી નાખ્યા. નહીં તો દુનિયા તો આમાં ફસાયેલી છે, ફસાયેલી છે. આ ગ્રહ નડે છે, ઓલો નડે છે, આ વિધિ કરાવો, આ વિધિ કરાવો, આ વિધિ કરાવો. કોઈ દી બહાર જ ના નીકળો વિધિમાંથી. આખી જિંદગી જાય ને, આપણી છેલ્લે અંતિમ વિધિ થાય ત્યાં સુધી વિધિઓ આલે છે, ત્યાં સુધી વિધિઓ આલે છે. ઘણાને કેન્સર થયું હોય, તમે એક એક ઘર હતું ઇન્ડિયામાં, આપણે ત્યાં વિદ્યાર્થી ભણેલો ને ગુરુજીએ મોકલેલા સંતો અમને ત્યાં, એને ઘેર ગયા તે ઘરની અંદર જ્યાં જો ત્યાં ફકીરની પોટલીઓ લીલી લટકે દરવાજા પાછળ ને રસોડામાં ને પંખા આગળ ને લાઇટ પાછળ ને. એટલે ભાઈ આટલું બધું કેમ? તો કે પપ્પાને કેન્સર થયું છે, એની વિધિ કરાવી છે. પેલો ફકીર આવીને લાખ દોઢ લાખ લઈ જાય મહિને અને બે પોટલીઓ મૂકતો જાય. બધી પોટલીઓ ભેગી કરતા અમારે 5 કલાક થયા. ઘરમાં એવી એવી જગ્યાએ મૂકેલી હતી, 5 કલાક થયા. તો એના બાપા તો જતા જ રહ્યા. હવે કેન્સર થયું છે એને ને પોટલીને શું લેવા દેવા છે? કોઈ લેવા દેવા નથી. આ શરીર શું પડે જ નહીં? એ પોટલી લઈને આપવાવાળો એ નહીં મરતો હોય? પરંતુ શ્રીજી મહારાજે આ વિઝન આપ્યું. બાકી જગત પાસે આ વિઝન જ નથી, વિઝન જ નથી. વિધિ કરાવતા અંતિમ વિધિ સુધી પહોંચે એવું થાય. પણ મહારાજની મોટા પુરુષોની કૃપા કે આપણને આ શુદ્ધ સંપ્રદાય મળ્યો છે. કરે કથા કીર્તન ને કાવ્ય અર્થે સારવા, ભલો દેખાડે ભક્તિ ભાવ પરગર મારવા. પછી એ દેવશી ભગતે પેલા મેઘજીને કીધું કેમ માથે હાથ દઈને બેઠો? તો કે હું કરું કે જો ને આ મારા ગુરુ મારી ઘરવાળીને લઈને મહિનાથી ભાગી ગયા હતા, આજ ભેડા થયા, તે આવે કે હું તારી ઘરવાળી ના દઉં, હું કરું ભગત, ગાયે રતન ગળ્યું છે, બાકી તો હમણાં એને ડેબામાં દઉં. અને ત્યારે આંબા ભગત કે આ ગાય નથી ગોધો છે, કે ગાયે દોડ્યું હોય ને ગધેડોય દોડો હોય, પણ કંઈ દોડવું એટલે બધું બધી ગાય, આ ગધેડો છે ગોધો છે, હાલ કે હું તને મારવા લાગું. ગુરુ પાસે સ્ત્રી પાછી અપાવી ભગતે, ગુરુને ધોકાયા. આવા હોય ને નિષ્કુળાન સ્વામી કે બચજો એનાથી. આ તો આપણને એટલા માટે સ્વામી કહે છે હાચાની કિંમત સમજાય, એટલા માટે જગતમાં આવું બધું બહુ છે, હજુ છે અને પૂર્વે પણ હતું. પૂર્વે તો ડગલાબંધ હતું શ્રીજી મહારાજ પૃથ્વી પર આવતા પહેલાં તો, પણ મહારાજ આવ્યા પછી આ શુદ્ધ સંપ્રદાયની સ્થાપના થઈ, જેના કારણે અનેક લોકો સાચા માર્ગે ચડ્યા છે.
એથી કેદી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું. જિજ્ઞાસુ ભગવાનનો ભક્ત છે, એણે આ જાણી રાખવું. કહે નિષ્કુળાનંદ નિર્વાણ પેખી પરમાનવું. નિષ્કુળાનંદ સ્વામી કે અવશ્ય જોઈને પછી પ્રમાણ કરવું કે આ બરાબર છે, જેનાથી ક્યારેય પણ મોક્ષના માર્ગમાં આપણને વિઘન ના આવે. આવું સ્વામી આ પદ 6ની અંદર અને પદ 5ની અંદર આપણને આપણા આત્માને ક્યાંય ખોટી જગ્યાએ આપણે ભટકાઈએ નહીં અને સાચી જગ્યાએ જ્યાં હોય એનું મહાત્મ્ય સમજાય એ અર્થે આપણને આ વાતો અહીં સ્વામીએ કરી. ઘનશ્યામ મહારાજની જે